નમસ્કાર મિત્રો, આજે આપણે લઈને આવ્યા છે ભણતરની વાતો, જેની અંદર આપણા મહત્વના પ્રશ્નો જે હાલની અંદર બહુ ચર્ચામાં છે. દરેક વાલી વિદ્યાર્થી મિત્રોને મગજની અંદર આવે છે કે શાળાઓ ક્યારે ખુલશે વગેરે વગેરે પ્રશ્નો, જેની આજે આપણે ચર્ચા કરીશું. આજના મહત્વના લેક્ચરની અંદર એટલે કે માહિતીની અંદર આપણે જોઈશું કે વિદ્યાર્થીઓની શાળા ક્યારે ખુલશે, શિક્ષકો કેવી રીતે કાર્ય કરશે, અને શિક્ષકો માટે પણ મહત્વનો વિડીયો છે આર્યો, શું ઓનલાઈન પડતર દરેકને મળશે, એટલે કે તે કેવી રીતે સરકાર પગલાં લેશે તે બદલની માહિતી. સાથે સાથે આપણે વાત કરીશું કેન્દ્રના માનવ સંસાધન મંત્રીએ શું આપ્યો જવાબ, અને તેમણે શું જણાવ્યું કે કેવી રીતે પગલાં લેવાશે આગામી શૈક્ષણિક વર્ષની અંદર, તેની પણ આપણે માહિતી લઈશું. સ્કૂલો ખુલશે તો કઈ બાબતો ધ્યાનમાં લેવાશે, તેમાં વાલીઓએ કયા કયા પગલાં લેવાના છે, શિક્ષકોએ કયા કયા પગલાં લેવાના છે, શાળા કોલેજો દ્વારા કયા પગલાં લેવામાં આવશે, તે દરેક વિશે આપણે અહીંયા માહિતી લઈશું. તો ચલો મિત્રો, આજનો વિડીયો આપણે શરૂ કરીએ છીએ. બહુ જ મહત્વનો વિડીયો રહેશે, અંત સુધી જોજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો આવા નવા વિડીયો જોવા માટે. ચલો મિત્રો, પહેલાં તો આપણે વાત કરીએ કે ન્યૂઝપત્રોની અંદર અલગ અલગ વસ્તુ આવે છે કે જેની અંદર એવું જણાવવામાં આવ્યું છે કે શાળાઓમાં 30 જૂન સુધી વેકેશન રહેશે. તો આ વેકેશન કોના માટે રહેશે? તમે તો જણાવી દઈએ, આ વેકેશન માત્ર ને માત્ર વિદ્યાર્થી મિત્રો માટે રહેશે, એટલે કે તે લોકોએ 30 જૂન સુધી શાળાઓમાં જવાનું નથી, પરંતુ જે શિક્ષકગણ છે તેમને શાળાએ 8 જૂનથી જવાનું રહેશે. યાદ રાખજો મિત્રો, એના પરિપત્રની આગળ વાત કરીએ છીએ આપણે. ત્યાંથી આગળ જોઈએ તો આપણે ન્યૂઝપેપરના કટિંગ પ્રમાણે આગળ વાત કરીએ તો જૂનમાં સ્કૂલો શરૂ થશે નહીં. આપણે જે રીતે વાત કરીએ એ રીતે અહીંયા આપણે 1-12 ટોટલ વિદ્યાર્થી થાય છે 1.46 કરોડ વિદ્યાર્થી મિત્રોને ઘરે પુસ્તકો આપવાનું કાર્ય હાલમાં ચાલુ કરી ચૂકેલા છે શિક્ષકો, જેના કારણે દરેક વિદ્યાર્થીને તે પુસ્તકો મળી રહે અને પોતાનો અભ્યાસ જે છે એ ઘરે બેઠા કરી શકે. તો આ સિવાય કોલેજમાં પ્રવેશ લેવા માટે પહેલાં જે હોલ ટિકિટ લેવામાં આવતી હતી હવે ઓનલાઈન લેવા મળશે, એટલે કે ક્યાં કોઈ જગ્યાએ આપણે ભીડ કરવાની છે નહીં. આ સિવાયની વાત કરીએ તો આ અલગ અલગ કે દરેક પ્રાથમિક શાળામાં કેટલા છે, તો પ્રાથમિક શાળામાં 2 લાખ, માધ્યમિકની અંદર 1.25 લાખ, અને એમ કરીને ટોટલ 3 લાખ શિક્ષકો છે કે જે 1 એટલે કે 1.25 કરોડ એટલે કે સોરી મિત્રો 1.5 કરોડ વિદ્યાર્થીઓને ભણતર આપવા માટે આપણા ગુજરાત સરકાર દ્વારા છે. તો આ શું કરશે? તો પુસ્તકો ઘરે પહોંચાડશે, ઉપરાંત વિદ્યાર્થીઓને અલગ અલગ માધ્યમ દ્વારા તેમને શિક્ષણ આપવામાં આવશે. આગળ જોઈએ તો 3-5 નું જે શિક્ષણ છે એ સર્વ શિક્ષા અભિયાન હેઠળ આવશે, એટલે કે 3-5 ના જે વિદ્યાર્થીઓ છે એમને સર્વ શિક્ષણ અભિયાન હેઠળ ભણવામાં આવશે. ત્યાંથી વધુ આગળ 6-8 એ GCERT હેઠળ ભણવામાં આવશે, એટલે કે 15 જૂન DD ગિરનારથી બાળકોને શૈક્ષણિક કાર્યક્રમ પ્રસાર કરવાનું સમયપત્રક બતાવવામાં આવશે, જેના દ્વારા સરકાર દ્વારા હોમ લર્નિંગ પ્રસાર, એટલે જે મિત્રો પાસે સ્માર્ટફોન નથી અથવા તો નેટ નથી તેવા વિદ્યાર્થીઓ માટે DD ગિરનાર ઉપર એમને પ્રસારિત કરવામાં આવશે, જેના દ્વારા ઘરે બેઠીને ભણી શકે છે. ધોરણ 10 અને 12 ના માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઓડિયો વિઝ્યુઅલ લર્નિંગ સેન્ટર દ્વારા ભણવાનું રહેશે, એટલે કે જે બોર્ડમાં ભણતા હોય 10 અને 12 ના વિદ્યાર્થી માટે ઓડિયો વિઝ્યુઅલ લર્નિંગ સેન્ટર તૈયાર કરવાનું રહેશે, જેના દ્વારા ઘરે બેસીને ભણી શકે છે. મધ્યાહન ભોજન અને કુકિંગ કોસ્ટ અનાજ વિતરણ સરકાર તરફથી કરવાનું રહેશે, એટલે ઘરે બેઠો વ્યક્તિ ભણી શકે છે. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો તો શાળામાં 8 જૂનથી શાળામાં પ્રવેશ થશે. કોના માટે થશે? કે જે ધોરણ 1 માં પ્રવેશ મેળવવાનો હોય અથવા તો ધોરણ 9 ની પ્રવેશ ક્રિયા કરવાની હોય એ લોકો માત્ર શાળામાં જઈને પ્રવેશ ક્રિયા કરશે, બાકીના મિત્રો ઘરે બેસીને અભ્યાસ કરશે. તો હાલની અંદર જે નવો પરિપત્ર આવ્યો છે શિક્ષકો માટેની અંદર, એની અંદર પણ એ જ જણાવવામાં આવ્યું છે કે કયા બાળકોને સ્કૂલમાં બોલાવવામાં રહેશે, એટલે કે જે લોકોને પહેલા ધોરણમાં અથવા તો 9મા ધોરણમાં પ્રવેશ લેવાનો હોય એ લોકો જ સ્કૂલમાં જશે, તે સિવાય દરેક વિદ્યાર્થીને ઘરે બેસીને અભ્યાસ લેવાનો રહેશે. આજે વાત કરીએ પણ જેમની પાસે મોબાઈલ કે નેટ નથી તેના માટે શું થશે? તો જેમના માટે મોબાઈલ કે નેટ નથી તેને DD ગિરનાર અથવા તો બીજા કોઈ માધ્યમ દ્વારા એટલે કે આપણા ટેલિવિઝન દ્વારા તેમને ભણતર પૂરું પાડવામાં આવશે. આપણા રમેશ પોખરિયાલ નિશંક જે છે કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી, એમને BBCના ઇન્ટરવ્યુ દ્વારા શું જણાવ્યું હતું? ચલો મિત્રો આપણે જોઈએ કે તે શું આગળ પગલાં લઈ રહ્યા છે, તેની સાથે માહિતી લઈએ છે. ચલો મિત્રો શરૂ કરીએ છીએ, જોઈએ શું કહે છે.
नज़र उस पर है। यदि उसके पास इंटरनेट नहीं है और यदि उसके पास स्मार्ट टेलीफोन नहीं है तो उसको चिंता करने की जरूरत नहीं है, उसको उसी ढंग का पाठ्यक्रम करके हम उस स्थान पर लाएंगे, जरूरत पड़ेगी भविष्य में तो रेडियो का भी प्रयोग करें। जिस तरह स्कूल कब खुल पाएंगे, स्कूल कॉलेज बच्चे वापस कब जा पाएंगे? हम आशा कर रहे हैं कि 15 अगस्त तक हम उसका रिजल्ट भी घोषित करेंगे, ये नई परीक्षाओं का प्लस जो तो परीक्षा स्कूल कॉलेज फिर अगस्त के बाद ही खुल पाएंगे। बिल्कुल अगस्त के बाद स्कूलों को खोलने तो बीजा देशों में स्कूल ने हालत केवी छे? बीजा देशों की अंदर अपने बात करे तो अपने गुजरात ने अंदर 1.46 करोड़ विद्यार्थी छे, जे बीजा देश नी ओवर ओवर जनसंख्या ना बराबर छे, तो शू अपना यहाँ सोशल डिस्टेंसिंग द्वारा भणतर शक्य छे? पहलो प्रश्न अपना माटे छे। बीजा देश ओए केवी रीते एना ऊपर कार्य करेल छे अने के रीते एना पगला ने केवा परिणाम मळ्या छे? ઇઝરાયલમાં સ્કૂલોમાં કોરોના દ્વારા 7000 વિદ્યાર્થીઓ શિક્ષકોને ક્વોરન્ટાઇન. મિત્રો ઇઝરાયલની અંદર 130 વિદ્યાર્થીઓ અત્યારે 140 થઈ ગયા છે, 140 વિદ્યાર્થીઓને ટોટલ સ્ટાફને સંક્રમિત જણાયેલા છે, જેના કારણે ટોટલ સ્કૂલ બંધ કરી દેવામાં આવી છે અને જેટલા બી સ્કૂલમાં આજુબાજુમાં ભણતા અંદર વિદ્યાર્થી અને શિક્ષકો હતા દરેકને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો છે. તો આ વસ્તુ આપણે અહીંયા ના થાય એટલા માટે હાલ પૂરતું બંધ કરવામાં આવેલી છે સ્કૂલો. શિક્ષકોની કામગીરી અને પરિપત્રની સંપૂર્ણ માહિતી ભાગ બેની અંદર આપણે જોઈશું કે હાલના જે નવું પરિપત્ર આવ્યું છે એમાં શિક્ષકો કેવી રીતે કાર્ય કરવાનું રહેશે, એમના જે ઉપરના અધિકારી અને એમના શિક્ષકો વચ્ચે કઈ રીતે માહિતીનું આપ લે થાય છે, કેવી રીતે વિદ્યાર્થી મિત્રો સુધી શિક્ષકગણ પહોંચશે, કેવી રીતે એમનું કાર્ય રચના રહેશે, દરેક વસ્તુ આપણે પરિપત્રની અંદર જોઈશું. આશા રાખું છું વિડીયો એમ ખ્યાલ આવી ગયો છે. આવા નવા વિડીયો જોવા માટે ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો.